મિલ્ રૂપ માં પણ હવે ખેડૂતો ઇનોવેટિવ બન્યા છે અને ઘરે ઘરે દૂધ આપવાની જગ્યાએ એ જ એટીએમ ગામમાં લગાવી દેવાયું છે આ મશીન ની કિંમત છે એક લાખ રૂપિયા છું એટલે ઘણાને એમરજન્સીમાં જોતું હોય તો ગાયનું દૂધ બાળકો માટે જ્યારે એ લેવા આવે ત્યારે મને પોતાને એમ થયું કે આ દૂધનો જો અહીંયા કાંઈ હું વ્યવસ્થા કરું કમાવાનો વિષય નથી આની અંદર પણ એક વ્યવસ્થા જે મારું દૂધ છે એને કેમ લાંબુ ટકી શકે અને ઘરે ગાયનું દૂધ એના ઘી માખણ બધું જ ઘરેથી ઉતરી શકે એ પ્રકારનું આખું દૂધ હશે એના માટે મેં એટીએમ ચાલુ કર્યું છે આણંદની અમૂલ ડેરી દ્વારા આ પહેલ કરવામાં આવી હતી આણંદમાં એટીએમ મિલ્ક સેન્ટર શરૂ કરાયું હતું તો કચ્છ જેવા દુર્ગમ ગણાતા વિસ્તારમાં કોઈ ખેડૂતે આવી પહેલ કરી હોય તેવી આ પ્રથમ ઘટના છે ઓર્ગેનિક ખેતી સાથે તેની પ્રોડક્ટ બનાવી માર્કેટિંગ કરવા માટે આ મશીન બનાવનાર વેલજી ભુંડિયા જાણીતા છે તેમની આ પહેલને ખેડૂતો અને પશુપાલકો આવકારી રહ્યા છે જે આવા સોસાયટીની અંદર આવાજો એટીએમ ગોઠવવામાં આવે અને એની દૂધ છે એ ગોપાલક પોતે શુદ્ધ દૂધ એની અંદર રાખી એની અંદર કેપેસિટી છે કે પાંચસો લિટર ચારસો લિટર બસો લિટરની કેપેસિટીના આવે છે તો એવું બસો લિટર દૂધ એમાં નાખી આવે અને જેનું જેટલું પણ જે છે એ કેશ પૈસા આપી અને એટલે એકાઉન્ટની ઝંઝટ છે એ ગોપાલક ક્યારે કરી શકતો નથી એ સમસ્યાનું સમાધાન ઉપભોક્તાને શુદ્ધ દૂધની જે ગેરંટી જોઈએ છે એ પણ એ આપી શકે છે ખેતી કે પશુપાલન ક્ષેત્રે કચ્છમાં ક્રાંતિ એ હવે કોઈ નવી વાત નથી અન્ય ખેડૂતોએ નવી પહેલ કરી અન્યને નવી દિશા આપી છે ત્યારે પશુપાલન ક્ષેત્રે કચ્છમાં હાલ જયારે ડંકો વાગી રહ્યો છે ત્યારે એક પશુપાલક ખેડૂતની એટીએમ મશીન થી દૂધ પહેલ એ એક નવી ક્રાંતિ સમાન જ છે જય ટીવી નાઇન ભુજ